મને એવું લાગે છે કે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થોડીક કમ્યુનિકેશનમાં, કે એમને ક્યાંક વધારે કંઈ સમજાણું કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હોય. અને આવું આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક મને લાગે છે થતું હોય છે, કે તમે ઘણી વખત વધારે વિચારી લ્યો કે વધારે ક્યાંક સમજી લ્યો, ક્યાંક કોઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે તમે થોડુંક ઓવર રિએક્ટ કરી દો. મને લાગે છે સમય અંતરે આપણે બધા કોઈને કોઈ ઓવર રિએક્શનના શિકાર બન્યા જ હશું, અને આને હું એક ઓવર રિએક્શન અથવા કે એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ગણું છું. એમાં વધારે કંઈ નથી. અને આવું આટલા મોટા પરિવારમાં, આટલા કાર્યક્રમો વચ્ચે, આટલી દોડાદોડીમાં ઘણી વખત થતું હોય છે. કારણ કે અમારી પાસે એવો કોઈ સમય જ નહોતો કે અમે લોકો અંદરો અંદર કોઈ સંવાદ કરી શકીએ. અમે જેવું ત્યાં રીત અર્પણ કરી, પુષ્પાંજલિ કરી, અમે એ પુષ્પાંજલિ પછી સીધા તકતીના અનાવરણમાં આગળ વધ્યા. અને જ્યારે અમે ગ્રુપ ફોટો માટે આવ્યા, એ જે 1.5 મિનિટનો આખો સંવાદ છે, એ સંવાદથી વધારે કોઈ સંવાદ થયો જ નથી, કોઈ બીજી વાતચીત નથી. એટલે જે છે આખી વાત તમારા સમક્ષ છે, એટલે એમાં હું કંઈ એડ કરી શકું એમ નથી. જે થયું છે એ તમારી સમક્ષ છે. અને એ માત્ર હું એવું માનું છું કે ક્યાંક એક ક્વિક રિએક્શન અને મિસઅન્ડરસ્ટેન્ડિંગનો એક ભાગ છે. હું કારણ મારું પ્રતિક્રિયા આપવાનું મેં કીધું એમ, ઘણી બધી બીજી બધી વાતો આવતી હતી એટલા માટે. અને જે સોરીની વાત છે, સાવ ઓનેસ્ટલી કહું તો મેં સોરી થોડું બીનાબેનને પણ એવી રીતે કીધું કે ભાઈ મારી ઉપસ્થિતિમાં થોડું વાતાવરણ ટેન્સ થયું, અને મારા વડીલ છે એટલે હું એમાં સોરી કહેવામાં નાની નથી થઈ જવાની. અને રીવામાંને મેં સોરી એટલે કીધું કે સોરી આપણે આ આખી વાતનું અત્યારે અહીંયા ચર્ચા ના કરવી જોઈએ, આઈ એમ એમ્બેરેસ્ડ અબાઉટ ઇટ, એમ એ દ્રષ્ટિથી કીધું કે મને અહીંયા થોડું એમ્બેરેસિંગ લાગે છે ત્યારે આ વિષય ઉપર ચર્ચા કરવી, એટલે પ્લીઝ અત્યારે હું આ ચર્ચા નહીં કરું. એ દ્રષ્ટિથી મેં કીધું કે પ્લીઝ અત્યારે સોરી હું આ વિષય ઉપર ચર્ચા નહીં કરું, આપણે આ ચર્ચા પછી કરશું. અને મને એવું લાગતું હતું, અને મને લાગે છે તમે બધાએ મારી સાથે સહેમત હશો કે મારી વાત સાચી જ હતી, કે એ કોઈ ચર્ચા કરવાનું સ્થળ નહોતું. ખૂબ સારો કાર્યક્રમ મહાનગરપાલિકાએ આજે એક શહીદ સ્મારક આપણા શહેરને ભેટ આપ્યું હોય, સાથે સાથે આપણા શહીદોને આપણે શ્રદ્ધાંજલિ આપતા હોય, આપણા વીરોની આપણે ગાથા ગાતા હોય, એમાં ગર્વ લેતા હોય, અને ક્યાંક સંકલ્પ સાથે મજબૂત ભારતના નિર્માણ તરફ આગળ વધતા હોય, ત્યારે મને એવું લાગ્યું કે એ યોગ્ય જગ્યા નથી કોઈ પણ બીજી ચર્ચાની. એટલે મેં કીધું કે સોરી આપણે અહીંથી ક્યાંક શિફ્ટ થાય, મારે આ ચર્ચા અહીંયા નથી કરવી. એ દ્રષ્ટિથી મેં સોરી કીધું હતું. બીજું એવી કોઈ બીજો સંવાદ જ નહોતો, બીજી એવી કોઈ વાત જ નહોતી. મને મેં ફરીથી કીધું, રીવાબા હજી પહેલી વખત ધારાસભ્ય બન્યા છે, અને ક્યાંક મને એમ લાગે છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અને જલ્દીથી રિએક્શન આપવું, આ બે જ વસ્તુ હું જોઈ શકું છું. બાકી મને નથી લાગતું કે કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી પરિવારના મનમાં કોઈ દિવસ બીજું કાંઈ હોય. કદાચ કાલે જ અમે બધા સાથે બેસી અને પછી પાછું કોઈ પાર્ટીના કાર્યક્રમમાં બધા જ પાછા ભાગરૂપ રહેશું, આમ પારિવારિક રૂપે જ, પરિવારની જેમ જ. પણ આવું ચાલતું હોય, હા એક વાત સાચી છે કે આજે મીડિયાની સામે બન્યું એટલે ઘણું ઘણી હદે ક્યાંક વાતના વતેસર પણ ત્યાં વાત વધી ગઈ. પણ હું આ મારા તરફથી જે આજે હકીકતે જે બન્યું છે એ બિલકુલ સ્પષ્ટ રીતે આપની સમક્ષ મૂકું છું.